नमस्कार, ग्राउंड रिपोर्ट में आपनो स्वागत छे। हूं छु आपनी साथे संध्या। और संग नदी में फसायेली व्यक्ति ने बचावी लेवाय छे। जी हां, 2 कलाकनी भारे जहमत बाद आ व्यक्ति ने बचावी लेवाया छे। तो पशु चरावा माटे नदी ने पेले पार गयो हतो आ व्यक्ति। नदी में अचानक ज पानी नो प्रवाह वधी गयो। नदी में बनेला चेकडेम पासे आ घटना बनी छे। फायर फाइटर नी टीमे व्यक्ति नो रेस्क्यू पण हाथ धर्यो। उपरवास में पड़ेल भारे वरसाद ना कारणे ओरसंग नदी में घोड़ापूर आव्यो हतो अने आ व्यक्ति फसाई गई हती। आप दृश्य जोई शको छो। ओरसंग नदी ना पानी कई रीते वही रहा छे अने आ साथे ज आ व्यक्ति कई रीते आसरो लईने बैठी छे, तो आ पानी भेदी अने बहार निकळवू मुश्किल हतो। नदी में अचानक ज पानी नो प्रवाह वधी गयो। नदी ना पट में अधवच्चे ज आ व्यक्ति फसाई गई हती। जो के आसपासना लोकोनुं पण ध्यान गयुं अने रेस्क्यू टीम पण बादमां त्यां पहोंची हती। 2 कलाकनी भारे जहमत बाद आ व्यक्ति ने फसायेली जे व्यक्ति हती तेने बचावी लेवाय छे। तो बचावती वखते पण केवी मुश्किली सामे आवी ते दृश्यना माध्यमथी आप जोई शको छो। आ 2 दृश्यो अमे आपने बतावी रह्या छे। पहला दृश्यमां ए व्यक्ति फसायेली छे पत्थरो पर। ते व्यक्ति आशरो लईने बैठी छे। तेने बचावा माटे रेस्क्यू टीमना जे जवानो छे ते त्यां पहोंचे छे। દોડાની મદદથી તેને પકડી અને બહાર કાઢવામાં આવે છે। તો 2 દ્રશ્યો છે બચાવનો પણ આ વિડીયો સામે આવ્યો છે, પરંતુ બચાવનો વિડીયો પણ એટલો જ ખતરનાક છે જે રીતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। 4-5 લોકો એ વ્યક્તિને પકડીને લાવી રહ્યા છે, પરંતુ પાણીનો પ્રવાહ જે બચાવ ટીમ છે, જે યુવાનો છે, તેમને પણ જાણે કે તાણીને લઈ જતો હોય તેવું દેખાઈ રહ્યું છે। तो ओरसंग नदी में फसायेली व्यक्ति नो बचाव थयो छे। पशु चरावा माटे नदी ने पेले पार पहोंच्या हता, परंतु ते पाछा वळे ते पहला ज पाणी नो प्रवाह वधी गयो अने तेओ फसाई गया। आखरे 2 कलाक नी भारे जहमत बाद तेमने बचावी लेवाया छे। तो भादरवो भारे पड़शे। जी हाँ, सप्टेम्बर महीनो शुरू थता ज मेघराजा पण मंडाया छे ने हजू तो 5 दिवस राज्य में मेघावी माहौल रहेवानो छे अने तेवामां दक्षिण गुजरात में भारे वरसादनी आगाही छे। जाणो क्यां पड़शे वरसाद। फरी तैयार रहेजो, भादरवो भारे पड़शे। 5 दिवस रहेशे वरसादी माहौल। 17 જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં મેઘો મંડાશે। ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજ મેની પ્લેસીસ મેં ગુજરાત રિજિયન મેં ભી સૌરાષ્ટ્ર કચ્છ મેં ભી મેની પ્લેસીસ મેં લાઇટ ટુ મોડરેટ રેન રહેગા। કહીં એક આધ જગહ મેં હેવી રેન ભી હો સકતી હૈ। ઓર કલ કે લિયે સાઉથ ગુજરાત મેં મોસ્ટલી રેન રહેગા ઓર एक हाथ जगह में हेवी भी रूल्ड आउट नहीं है, हो सकता है। काड़ा डिबांग वादड़ो गरजवा अने वरसवा माटे आतूर छे। पवन नी गति कही रही छे के मेघराजा जोरदार हेत वरसावशे। હજુ તો લોકો આ વિચારી રહ્યા હતા અને તેવામાં જ અમદાવાદમાં એવો વરસાદી ઝાપટું આવ્યું કે અમદાવાદ પૂર્વથી લઈ પશ્ચિમ વિસ્તાર પાણી પાણી થઈ ગયો। અમદાવાદમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો થયા જળમગ્ન। જોઈ લો અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો। ગોતા, સીટીએમ, ઓઢવ, હાટકેશ્વર વિસ્તારના આ દ્રશ્યો છે। થોડા સમય માટે વરસાદ વરસ્યો, પરંતુ સર્વત્ર પાણી પાણી કરતો ગયો। અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો। શહેરના પૂર્વ વિસ્તાર નિકોલ, નરુડા, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના પશ્ચિમ વિસ્તારોમાં પણ જોરદાર વરસાદી ઝાપટું આવ્યું। અમદાવાદ શહેરમાં અનેક સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાનું આગમન જોવા મળી રહ્યું છે, પરંતુ આ જે આગમન છે તે ધમાકેદાર જોવા મળી રહ્યું છે। કારણ કે જેવી રીતે અમદાવાદીઓને ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો તે મારા રાહત તો આપી રહી છે, પરંતુ સાથે જ સૌથી મોટી વાત એ છે કે લોકોને હવે સમસ્યાઓ જોવા મળશે પાણી ભરાવાની। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, તમામ વિસ્તારોની અંદર જે સર્વિસ રોડ હોય કે જે નાના રોડ છે તેમાં પાણી ભરાવાની શરૂઆત છે તે જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે અમદાવાદ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે, જે રોડ છે, તેની સ્થિતિ આ જોવા મળી રહી છે।
શહેરમાં 11 વાગે પૂર્વ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વાહન ચાલકોએ લાઇટો પણ ચાલુ કરવી પડી, કારણ કે આગળ જોઈ જ ન શકે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ પૂર્વના સીટીએમ વિસ્તારમાં તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા. કેટલાય વાહન ચાલકોના તો વાહનો તેમાં બંધ પડી ગયા. બહુ તકલીફ પડે, વધારે વરસાદ પડે તો બહુ તકલીફ પડાય છે. પાણી ભરાઈ ગયા જોવો તમારી સામે. વાહન ચલાવતા કેટલી પરેશાની? અરે વાહન બે વખત તો બંધ થઈ ગયું. એક્ટિવા વરસાદ આવે સારું કે ખોટું? અરે આમ તો આવે તો સારું, પણ આટલા બધા ઘટણ પાણી ભરાઈ જાય તો પછી તકલીફ પડે ને પબ્લિક ને. વરસાદ ભલે થોડા સમય માટે વરસ્યો, પરંતુ લોકોને તો હંફાવી દીધા. વરસાદમાં પલળ્યા અને સાથે જ વાહનો ખેંચી ખેંચીને પરસેવે પણ રેબ જેબ થઈ ગયા લોકો. વાહન ચાલકો પરેશાન છે, વાહન ચાલકોના પોતાના વાહનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અમે જ્યાં ઉભા છીએ આટે સીટીએમ થી આજે ઈસનપુર અને જે મુખ્ય જે રબારી કોલોની ચાર રસ્તાનો જે મુખ્ય હાઈવે છે આ તેના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે આખી જે વાહન છે જઈ રહ્યું છે અને કઈ રીતે પાણીમાં તે ફસાયું છે અને લોકો પણ કઈ રીતે ફસાઈ રહ્યા છે, કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે તે પણ હું આપને બતાવીશ. મારા કેમેરામેન પ્રકાશને કહીશ, હું જ્યાં ઉભો છું ચારે તરફ માત્ર પાણી અને પાણી જોવા મળી રહ્યું છે અને લોકોને પરેશાની થઈ રહી છે, કારણ કે મેઘરાજા તો આવ્યા છે અને ખુશી લાવે છે, પરંતુ સાથે અમદાવાદીઓ માટે આ પરેશાની લાવે છે. આપ જોઈ શકો છો કે આ એક્ટિવા ચાલક છે તે પોતાનું એક્ટિવા બંધ થયું છે, તેની સાથે નાની એવી દીકરી છે, બીજા પણ અન્ય લોકો છે તે વાહન બંધ કરીને પોતે ધક્કો મારીને પોતાનું વાહન છે તે અહીં ચલાવી રહ્યા છે. આપ જોઈ શકો છો, આ દ્રશ્યો હું બતાવીશ આપને કે કઈ રીતે વ્યક્તિ જઈ રહ્યો છે. સામેથી એક વ્યક્તિ જો પોતાનું વાહન લઈને ધક્કો મારીને પોતાનું વાહન છે તે અહીં લાવી રહ્યા છે. બહુ હેરાનગતિ થઈ રહી છે. રોડ પણ ખરાબ અને વાહન પણ બંધ થઈ રહ્યા છે. રોડ પણ ખરાબ અને વાહન પણ પાણી ભરાઈ જાય છે. હા સર, વરસાદ બંધ થઈ ગયો છે. કોર્પોરેશનને તમારું શું કહેવું છે? બકવાસ કામગીરી છે એમની. ચોક્કસ કામ યોગ્ય નથી તે પ્રકારનું કહી રહ્યા છે. હું દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું. મારી ચારે તરફ આ દ્રશ્યો છે, માત્ર એક દ્રશ્ય ચારે તરફના દ્રશ્યો જોઈ શકો છો. હજુ પણ એક વાહન ચાલક અહીં આવી રહ્યો છે, જે રિક્ષા ચાલક છે પાછળ એ પણ આખી રિક્ષા એની પોતાની ડૂબી ગઈ છે અને એક પોતે એક્ટિવા ચાલક અહીં આવી રહ્યા છે પોતાનું વાહન લઈને. વાત કરી સાથે જ વડીલ, પોતાનું વાહન તમે લઈ રહ્યા છો, બંધ છે તમારું વાહન થઈ ગયું છે, શું કેવું છે કોર્પોરેશન ને પાણી લઈને? વરસાદ સાહેબ બહુ જ પાણી ભરાઈ ગયું છે, અહીંયા બધું જુઓ ને આખો રોડ ભરાઈ ગયો છે. અહીંથી પસાર થાવ છો, કેવી સમસ્યા થાય છે? બહુ વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય છે, શું કેવું? કોર્પોરેશન છે તમારું, સત્તાધીશોને તમે શું મેસેજ આપવા માંગો? કોર્પોરેશનને એટલું કેવું કે વરસાદ પહેલા ધ્યાન રાખે થોડું તો સારું. બસ પાણીમાં જાઓ, ગાડી ખેંચી. ગાડી બંધ પડી ગઈ? હા બંધ પડી ગઈ. કોર્પોરેશન શું કેવું છે તમારું? અરે કોર્પોરેશન ની બધી ગટરો બંધ છે, પાણી જતો નહીં અંદર. કેવું છે? બહુ પાણી ભરાઈ રહ્યું છે આ બાજુ, ખતરનાક. આ ભાઈ જોઈએ આ બધું સાણા કારણે શું થઈ રહ્યું છે ખબર નહીં પડતી. બહુ પાણી ભરી રહ્યા છે, બહુ હેરાન થવાય છે. રિક્ષા ચલાવવા બહુ તકલીફ પડે સાહેબ. આ હાલ એક વિસ્તારના નહીં પરંતુ અનેક વિસ્તારના હતા. અમારી ટીમ પણ અલગ અલગ વિસ્તારોમાં ફરી અને અમને પાણી સાથે જ ભેટો થયો. પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારની હાલત અત્યારે બિલકુલ એક સરખી છે. આપ જોઈ રહ્યા છો આમ તો ગોતા વિસ્તાર અને ગોતા વિસ્તાર એને કહેવામાં આવે છે કે અહીં જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે માટે ગોતા વિસ્તાર હવે ધીમે ધીમે ઓળખાઈ રહ્યો છે. પરંતુ આ જ વિસ્તારની તસવીર કંઈક અલગ કહી રહી છે. વરસાદ પડે ત્યારે કેવી પરિસ્થિતિમાંથી શહેરીજનોએ પસાર થવું પડે છે તે આપ જોઈ શકો છો. એક તરફ સ્કૂલ છૂટવાનો ટાઈમ છે અને બીજી તરફ ખાસ કરીને અમદાવાદ શહેરના શહેરીજનો છે આ પ્રકારે વરસાદને કારણે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રકારે અહીં પાણી ભરાયું છે આ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો તે વંદે માતરમ ચાર રસ્તા પાસેનો વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર પાણી ભરાયેલા. એટલું જ નહીં, આ વિસ્તારની અંદર જે રોડ છે તે રોડ પણ સરફેસ કરવામાં નથી આવ્યા અને તેને કારણે ઉબડખાબડ પરિસ્થિતિમાંથી લોકોએ વિચાર કરવો પડે છે, ગેસ કરવો પડે છે કે આ રોડમાંથી કઈ જગ્યા સારી હશે ને કઈ જગ્યાનો રોડ છે તે તૂટેલો હશે. હજુ તો અમારા સહયોગી આ વાત કરે છે અને તેવામાં જ ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકનું વાહન અધ વચ્ચે જ પાણીમાં ફસાઈ ગયું. જો તેણે બેલેન્સ ન રાખ્યું હોત તો કદાચ તે પાણીમાં પડી શકત. કહેવા માટે તો સ્માર્ટ સિટી છે, પરંતુ રસ્તાના હાલ ખસ્તા છે અને તેવામાં જ પાણી ભરાઈ જાય છે ત્યારે આ વાહન ચાલકોએ સમજવું અઘરું થઈ જાય છે કે અહીં આ ખાડો છે કે પછી રસ્તો. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા.
અમદાવાદના ચામુંડા બ્રિજ નજીક ચાર રસ્તા પાસે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અમદાવાદના અનેક વિસ્તાર આજે જળબંબાકાર થઈ ગયા હતા. બાપુનગર વિસ્તારના આ દ્રશ્યો જોઈ લો. આમ્રપાલી અને વૈશાલી ફ્લેટમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જો કે પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોએ માંગ કરી છે કે જો આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર કરશે. આ સાથે જ આજના વરસાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ જમાવટ કરી. એક કલાકમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વિરાટનગરમાં 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ, રામોલમાં 2.5 ઇંચ, ઓઢવમાં 2 ઇંચ, મણિનગર અને વટવામાં પણ 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે એ પણ જાણી લો કે આજે કયા કયા વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી. રાજ્યમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ માટે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાતા રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને તે પણ આગામી 48 કલાક સુધી અસરકારક રહેવાનું છે. આવતીકાલે પણ 17 જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર છે. આ સુરેન્દ્રનગરની સાથે કચ્છના પણ કેટલાક ભાગોમાં, મહેસાણામાં, હિંમતનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. સુરતમાં અત્યારે ખાસ કરીને વાત કરીએ, સુરત અને વલસાડમાં પણ જે રીતનું આજે વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો, એ જ રીતનું કાલે પણ જોવા મળશે. 17 જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદના પગલે. મહત્વની વાત છે કે 48 કલાક રાજ્ય માટે ભારે છે અને આ 48 કલાકની સાથે કહી શકાય કે જે રીતનો વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, 5 દિવસ હળવો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું. સુરત જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો. જિલ્લાના બારડોલી, પલસાણા, મહુવા, કડોદરા, માંડવી પંથકમાં વરસાદ નોંધાયો. વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. અસહ્ય બફારાથી આંશિક રાહત મળી છે. સુરત જિલ્લાના માંડવી પંથકમાં પણ મોડી રાત્રિથી જ વરસાદ શરૂ થયો. તાલુકામાં વરસાદના પગલે મુંજલાવ, ઉશ્કેરને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. બ્રિજ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ બ્રિજ ઊંચો કરવા માટે અનેક વખત રજૂઆત કરી છે. વલસાડ જિલ્લામાં પણ મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. સતત 2 કલાક વરસાદ વરસ્યો. વીજળીના કડાકાથી લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો. આકાશમાં વીજળીના ચમકારાના કારણે રાત્રે પણ આકાશમાં દિવસ જેવું અજવાળું અહીં જોવા મળ્યું. તોફાની વાતાવરણના કારણે વાપીના અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છે. જિલ્લાના તમામ તાલુકામાં કેટલીક જગ્યાએ ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. બોડેલી તાલુકાના જબુગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ફરી વળ્યા. ગત રાત્રિથી જ અસહ્ય ગરમીને લઈ લોકો પરેશાન હતા, જો કે વરસાદ થતાં ગરમીમાંથી રાહત મળી છે. હવે એ પણ જાણી લઈએ કે વરસાદ પડવાનું કારણ શું છે. બુધ અને શુક્ર એક રાશિમાં હોવાથી હાલ વરસાદની શક્યતાઓ છે. જ્યાં પર્વતાકારનો મેઘ ચડશે ત્યાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને પણ ધમરોળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડશે. નવરાત્રી દરમિયાન રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. કારણ કે જે બુધ અને શુક્ર ગ્રહોનું સંયોગ છે એટલે નવરાત્રિના લગભગ 9 દિવસ વરસાદ લાવવાની શક્યતા રહે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં 2 ઓક્ટોબરથી લગભગ 5 ઓક્ટોબર સુધીમાં વરસાદ લાવવાની શક્યતા રહેશે. અને વરસાદના વિદાયનો આ મહિનો છે. જો કે સપ્ટેમ્બરના પહેલા જ દિવસે વરસાદે જમાવટ કરી છે, ત્યારે હવામાન વિશેષજ્ઞ પાસેથી પણ જાણી લો કે ક્યારે વિદાય લઈ રહ્યું છે ચોમાસુ. વિરુદ્ધ ચોમાસુ છે એ વિડ્રોલ થશે. ચોમાસુ જેવી રીતે ભારત દેશની અંદર ચોમાસાનું પ્રવેશ થાય છે એ આપણે કેરળથી ચોમાસુ એન્ટર થાય છે અને જે ચોમાસાની વિદાય હોય એ ભારત દેશની અંદર સૌ પ્રથમ ચોમાસાની વિદાય છે એ રાજસ્થાનથી થાય છે અને રાજસ્થાન પછી ડાયરેક્ટ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદરથી ચોમાસાની વિદાય થશે. એટલે 28 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબર દરમિયાન જે ચોમાસાની વિદાય છે તે કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી થઈ જશે. એટલે નવરાત્રી દરમિયાન એ વિસ્તારોને ક્યાંય ડિસ્ટર્બ થાય એવું લાગતું નથી. પણ ખાસ 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબરની વચ્ચે કચ્છ અને ઉત્તર ગુજરાતથી ચોમાસાના વિદાયની શરૂઆત થશે. પરંતુ આ સમયે નવરાત્રી પણ ચાલતી હશે અને આ સમયે પણ વરસાદ પડવાનો છે. જોકે ચોમાસાના વિદાય બાદ પણ રાહત તો નથી જ મળવાની અને હાથીઓના કારણે ગાજવીજ સાથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ થતો રહેશે.
કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં 50% વધુ વરસાદ પડ્યો છે, જેની સીધી અસર ખેતી અને પીવાના પાણી પર થશે. આવનારા વર્ષે પાણી માટે બુમરાણ નહીં પડે. મેઘરાજા છેલ્લા એક સપ્તાહમાં ઓછા વરસ્યા, છતાં પણ 2022ના ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદે ગયા વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50% વધુ વરસાદ થયો છે. 2021માં ઓગસ્ટ માસમાં માત્ર 55% વરસાદ થયો હતો. આ વર્ષે 100% વરસાદ પૂર્ણ થયો છે. ખેડૂતો માટે રાહત સમાન રહ્યું છે આ ચોમાસું, કારણ કે આવતા વર્ષે પાણીની તંગી નહીં પડે. સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 138% વરસાદ થયો છે. સુરત અને તાપી જિલ્લામાં પણ ઓગસ્ટ મહિનામાં વધુ વરસાદ પડ્યો છે. 2021માં 31 ઓગસ્ટ સુધી 55.15% વરસાદ થયો, જ્યારે કે 2022માં 104.30% વરસાદ નોંધાયો છે. આટલો વરસાદ થયો હોવા છતાં પણ 15 તાલુકાઓમાં 50%થી ઓછો વરસાદ નોંધાયો છે. હજુ પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વરસાદની આગાહી છે. જો વાવેતરની વાત કરીએ તો રાજ્યમાં 97% વાવેતર થયું છે. બીજી તરફ રાજ્યના 15 તાલુકાઓમાં હજી પણ 50% વરસાદ ઓછો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે જ રાજ્યના 207 ડેમમાં 84% જળસંગ્રહ થયો છે. ગુજરાતમાં 64 ડેમ ઓવરફ્લો થયા છે. સરદાર સરોવર ડેમમાં પણ 93%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 34, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતના 3 ડેમ 100% ભરાયા છે, એટલે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. તો આ તરફ પાકિસ્તાની પાણીએ કચ્છના રણમાં ઘૂસણખોરી કરી છે. પાકિસ્તાનમાં આવેલા ભયંકર પૂરના પાણીના કારણે રણ દરિયામાં ફેરવાયું અને ખાવડાના અનેક રોડ ધોવાઈ ગયા. જુઓ આ અહેવાલ. કચ્છમાં પાકિસ્તાની પાણીની ઘૂસણખોરી. પાકિસ્તાનમાં ભયંકર પૂરની અસર કચ્છના રણ સુધી. કચ્છનું રણ દરિયામાં ફેરવાયું. ધોળાવીરા ખાવડા માર્ગ પર ભરાયા પાણી. પાકિસ્તાનમાં આવેલા ભયંકર પૂરની અસર કચ્છમાં જોવા મળી છે. અત્યંત ભારે વરસાદના કારણે પાકિસ્તાનનું પાણી કચ્છમાં ઘૂસી ગયું. આ જોઈને વિશ્વાસ નહીં આવે આપને, પરંતુ ધોળાવીરા ખાવડા માર્ગ પર જે પાણી આવ્યું છે તે પાકિસ્તાનથી આવ્યું છે. પૂરના કારણે માર્ગ ધોવાઈ જતાં અહીં મોટું નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. રણ વિસ્તાર દરિયામાં ફેરવાઈ ગયો. આમ તો પાકિસ્તાન હથિયારો અને નશીલા પદાર્થોની ઘૂસણખોરી માટે જાણીતું છે, પરંતુ હવે પાકિસ્તાનના પાણીએ પણ કરી છે ઘૂસણખોરી. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અતિવૃષ્ટિના કારણે ભારે તબાહી મચી છે. અહીં આવેલા પૂરના કારણે ત્યાંના પાણી કચ્છ સુધી આવી ગયા. દુશ્મન દેશમાં જળબંબાકારની સ્થિતિના કારણે કચ્છનો રણ વિસ્તાર પણ પાણી પાણી થઈ ગયો. આ વિસ્તાર સમાવી ન શકે તેટલું પાણી અહીં આવ્યું છે. આ પાણીએ રણ પ્રદેશની સમતળ સપાટી જળમગ્ન કરી દીધી. કચ્છના અફાટ રણમાં આ પાણી 100 કિલોમીટર અંદર સુધી પ્રવેશી ચૂક્યું છે અને સાથે જ ખાના ખરાબી લઈને આવ્યું છે. ધોળાવીરાને જિલ્લા મથક ભુજ સુધી જોડવા માટે બનતો માર્ગ પણ ધોવાઈ ગયો છે. આ તરફ હાજીપીર પાસેના સરહદી ગામોમાં તો લોકોનું સ્થળાંતર શરૂ કરાયું છે. સરહદી લુણા, ભીટારા અને
बोरकल सहित गामों संख्याबंध परिवार नराबाजू स्थलांतर कर गया। पश्चिम विस्तार ने खरीर विस्तार अवर जवर बंद थी गई है। धोलावीरा आवा माटे प्रवासी पण आ रस्तो बंद थी गेल छे। पाकिस्तान नु पाणी कच्छ मां एवो घुस्यो के अहींना रोड रस्ता बधुं ज थोवाई गयुं, जेथी ધોળાવીરા કે રણ જોવા આવતા પ્રવાસીઓને પણ હવે અગવડ પડી રહી છે। પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, એના કારણે એ પાણીના ધોવાણના કારણે અત્યારે એ રોડ એકદમ પૂર્ણ થઈ ગયો છે, ખતમથી તૂટી ગયેલો છે। એના કારણે ટુરિસ્ટોની અવરજવર એકદમ બંધ થઈ ગયેલી છે। આ વિસ્તારમાં પૂર આવે તો કચ્છમાં પાણી ઘૂસતા હોવાનો ઇતિહાસ છે। वर्ष 2010 માં પણ પાકિસ્તાનના પૂરના પાણી કચ્છના રણમાં ઘૂસ્યા હતા। કચ્છની નજીક આવેલા સિંધના જિલ્લાઓ પણ પૂરની ઝપેટે ચડ્યા છે। તો જ્યાંથી પાણી આવ્યું કચ્છમાં એ પાકિસ્તાનની પણ વાત કરીએ, પાકિસ્તાનમાં હૈયું હચ મચી જાય તેવું ભયંકર પૂર આવ્યું છે। આ પૂરના પ્રકોપમાં 1000થી વધુ લોકો મોતને ભેટ્યા છે। શું શહેર શું ગામ, બસ ચારે તરફ પાણી જ પાણી છે। લોકો મદદ માટે કરી રહ્યા છે પોકાર, પણ જ્યાં આફ ફાટ્યું હોય ત્યાં થીગડું ક્યાં મારવું। આફત એટલી ભીષણ છે કે બધા જ સમક્ષ મદદ પહોંચવી સરકાર માટે પણ પહોંચાડવી એ સરકાર માટે પણ અશક્ય બની ગયું। જો અહેવાલ પાકિસ્તાનમાં પૂરથી હાહાકાર, મદદનો પોકાર, પૂરનો પ્રચંડ પ્રહાર, પૂરનો કહેર, ડૂબી ગયા શહેર। છેલ્લા 100 વર્ષોમાં પાકિસ્તાને ના તો આવી તબાહી જોઈ હતી, ના આવી બરબાદીની ક્યારે પણ કલ્પના કરી હતી। પાકિસ્તાનના વિવિધ વિસ્તારની વાત કરીએ તો સિંધ, બલુચિસ્તાન અને પંજાબમાં હાલત સૌથી વધુ ખરાબ છે। પાકિસ્તાનના 116 જિલ્લા પૂરની ઝપેટમાં છે। પાકિસ્તાનના 66 જિલ્લા પૂરગ્રસ્ત જાહેર કરાયા। ત્રેસઠ 63% બલુચિસ્તાન પૂરમાં ડૂબ્યું।